કરીએ આવનાર વિધાનસભાની તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પગ પેશારો કર્યો છે। વિધાનસભાની સીટો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે ત્યારે સિનોર તાલુકામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મહેનત શરૂ કરી છે। દિવેર ખાતે એક આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા જિલ્લાના સિરોર તાલુકાના દિવેર ગામ ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની હાજરી પણ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં અશોકભાઈ વસાવા, આપના યુવા મોરચા પ્રમુખ નિલેશ વસાવા, માજી સરપંચ રાજેશ વસાવા, ચંદુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ પાટણવાડિયા તેમજ ગામના યુવાનો, વડીલો, મહિલાઓ પણ હાજર રહી હતી। ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ સિનોર તાલુકા પ્રમુખ અને આદિવાસી સમાજના ધર્મગુરુ એવા અશોકભાઈ વસાવાએ પણ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। વિધાનસભાની વાત કરવામાં આવે તો પહેલા નંબરે પાટીદાર સમાજમાં વોટ આવે છે, જ્યારે બીજા નંબરે આદિવાસી સમાજના વોટ અને અનાજ સમાજ પણ આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાઈને ચૂંટી લાવવાની ખાતરી અને વિશ્વાસ તેમણે આપ્યો હતો। રોજ દિવેર ગામે મા દશામાના આંગણમાં તેમના આશીર્વાદ લઈ અને એક શુભ શરૂઆત કરી છે કે સિનોર તાલુકાની જે જનતા સાથે હું જોડાયેલો હતો અને જે 25 વર્ષથી બીજેપીની જોડે હું સાથે રહ્યો હતો, પરંતુ આદિવાસી સમાજની કોઈ વાત સમર્થતા ના હોય, આદિવાસી સમાજને જે સમસ્યાઓનું નિરાકરણ લાવતા હોય અને અમારી જે રજૂઆતો હતી તેના જે લેટરો હોય એ કચરાપેટીમાં નાખતા હોય, કોઈ પણ જાતની વાંચા ના આપતા હોય, એના કારણે 25 વર્ષ પછી મારે ભારતીય જનતા પાર્ટીને છોડવી પડી, દુઃખ સાથે છોડવી પડી। હવે અમે જે ઉભરતી પાર્ટી છે, જે કેજરીવાલ સાહેબની સરકાર છે બનવાની છે, એ સરકારની અંદર મારા જે કોન્ટેક્ટમાં છે સિનોર તાલુકાના દરેક ગામથી સૌપ્રથમ તો અમે એવું ડિસિઝન લીધું છે કે ગામના પ્રથમ નાગરિક એ સરપંચ કહેવાય, એ સરપંચને અમે ટાર્ગેટ બનાવ્યા છે। જો સરપંચને પકડીશું હાથ પર તો આખું ગામ એમની સાથે રહેશે, એટલે અમે શરૂઆત માસા દશામાની સાનિધ્યમાં અમે પ્રથમ સૌપ્રથમ જૂના સરપંચ રાજેશભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ વત્તા જૂના સરપંચ 10 વર્ષ રહી ચૂક્યા છે અને ગામના એવા અગ્રણી માસી સમાજના, પાટવાડિયા સમાજના, આદિવાસી સમાજના, એસટીઓબી સમાજના દરેક વ્યક્તિ આજે મારી સાથે જોડાયા છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી અંદર આ દરેક કાર્યકર્તાઓ એક કરવટ બનીને આમ આદમી પાર્ટી માટે કામ કરશે। લોકેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સિનોર।